સાબરકાંઠા જિલ્લામાં તારીખ 22/1/2022 ને શનિવારના રોજ 159 કોરોના પોઝિટિવના કેસ નોંધાયા હતા. સાબરકાંઠા જિલ્લામાં તારીખ 22/1/2022 ને શનિવારના રોજ 159 કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે. હિંમતનગર તાલુકામાં 170, ઈડર તાલુકામાં 20, ખેડબ્રહ્મા તાલુકામાં 11, તલોદ તાલુકામાં 8, પ્રાંતિજ તાલુકામાં 3 કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 8001 કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાથી 157 દર્દીઓના મોત થયા છે. બિંદેશ માંડલિયા સાથે અક્ષિતા પટેલ, સિટી ન્યૂઝ, હિંમતનગર. હિંમતનગર તાલુકાના રાજપુરમાં કામધેનુ યુનિવર્સિટી સ્થળ બદલાતી હિલચાલથી સ્થાનિક સહિત આસપાસના ગામના લોકોએ રોષે ભરાયેલા હવે આંદોલન શરૂ કરશે, જેને લઈને યુનિવર્સિટી રાજપુર ગામના સ્થાનિક લોકો એકઠા થયા હતા. સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના રાજપુરમાં વર્ષ 2010-11 રાજ્ય સરકાર દ્વારા 99 એકરની વધુ હેક્ટર જમીનમાં બનાવેલી કામધેનુ યુનિવર્સિટીનું સ્થળ બદલીને કચ્છ લઈ જવાની ગતિવિધિઓ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે, જેને લઈને રોષે ભરાયેલા ગ્રામજનો દ્વારા આંદોલન શરૂ કરવા માટે યુનિવર્સિટી આગળ એકઠા થયા હતા અને લેખિત રજૂઆતો સાથે આવેદન પત્રો આપવાનું નક્કી કરેલ છે. ત્યારબાદ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કરશે. ગામનું ગૌરવ અને યુનિવર્સિટીને લઈને ગામના લોકોને રોજગાર ઉપરાંત આજુબાજુના 50થી વધુ ગામના લોકોના પશુઓને સારવાર મળી રહે છે, જેને લઈને ખેડૂતોને લાભ પણ થાય છે. હવે આ ખસેડવાની હિલચાલથી યુવાનો અને સહિત ગ્રામજનોએ એકઠા થઈ આગામી સમયમાં કેવી રીતે આંદોલન કરવું તેની રણનીતિ તૈયાર કરી દીધી છે. તો પહેલા પણ આ અંગે ઉચ્ચ કક્ષાએથી લઈને પ્રધાનમંત્રી, મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત પણ કરી છે, પરંતુ હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી, જેને લઈને હવે ગ્રામજનો એક્શન મોડમાં આવી ગયા છે. કામધેનુ યુનિવર્સિટી પૂર્વ પહેલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા, તેમની ગામની સંમતિથી આ જગ્યા 99 હેક્ટર ફાળવી છે અને એમના કહેવાથી આ યુનિવર્સિટીઓને ખાતમુહૂર્ત કરી દીધું. એના પછી સરકાર બદલવાની વિકાસ કરવા માગતી હતી, વિકાસ તો થાય જ છે, પણ અત્યારે શું વિકાસ? કચ્છ જસદણ લઈ જાય વિકાસ થશે રાજપુર ગામનો કે આજુબાજુ ગામનો કે ઉત્તર ગુજરાતનો? બરાબર, આમાં આ ગ્રાન્ટમાં વેટેનરી કોલેજમાં 43 કરોડ રૂપિયા ફાળવણી કરી છે સરકારે, એમાં 20 કરોડ રૂપિયા પ્રથમ હપ્તો રાજપુર કામધેનુ યુનિવર્સિટીમાં આવી ગયેલો છે અને એના પ્રિન્સિપાલ છે, 10 જણા સ્ટાફ છે, એ લોકોને અહીંયા કાયમિક નોકરીઓ ચાલુ થઈ ગઈ છે. તો આ કચ્છ જસદણ લઈ જશે તો આ વિકાસ ક્યાં જશે? બસ આના માટે અમે આગ્રો આંદોલન કરશું અને જે કરવાનું થશે એ કરશું અમે. હિંમતનગરના રાજપુર ગ્રામ પંચાયતે 99 હેક્ટર જગ્યા કામધેનુ યુનિવર્સિટીમાં બનાવવા માટે 2010-11 ગ્રામસભામાં ઠરાવ કરીને સરકારને સોંપવામાં આવી હતી અને તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના વરદ હસ્તે કામધેનુ યુનિવર્સિટીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેને લઈને કામધેનુ યુનિવર્સિટી બનવાથી હિંમતનગર સહિત આસપાસના ગામડાઓના ખેડૂતોને અને પશુપાલકોને લાભ થશે. પરંતુ સાબરકાંઠા જિલ્લાની નબળી નેતાગીરીના કારણે હાલ તો કામધેનુ યુનિવર્સિટીનું સ્થળ બદલીને કચ્છ ભુજ લઈ જવાની હિલચાલ શરૂ કરવામાં આવી છે. આ જમીન પર હાલ પશુપાલન, પોલિટેકનિકનો અભ્યાસક્રમ અને એક હોસ્પિટલ જ બનાવવામાં આવી છે. આ ઉપરાંત મત્સ્ય પાલનના શિક્ષણનું કામ કરવામાં આવી રહ્યું છે, જો કે મોટાભાગની જમીન હાલની તારીખે પણ ફાજલ પડી છે. વેટરનરી કોલેજની બિલ્ડિંગ પણ બનાવવામાં આવી હતી અને સ્ટાફ પણ ફાળવવામાં આવ્યો હતો. હા, મેં આજુબાજુના લગભગ 25 ગામોના બધા જ સભ્યો, ગામના વ્યક્તિઓ આજુબાજુના બધા એક ભેગા થયા છે એના માટે એમ કે આ કામધેનુ યુનિવર્સિટી સરકારે જે આપી છે ને એ આ લગભગ અઠવાડિયા પહેલાં ભુજ બાજુ લઈ જવા માટેના પેપર, ન્યૂઝમાં તથા વાતાવરણના લીધે, હવામાનના લીધે બધા રોષ આજુબાજુના ગામડામાં પેદા થયો છે. એના માટે બધી પબ્લિક અમે ભેગી કરી છે અને આના માટે અમે આગળ આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપવાનો વિચારણા ચાલુ કરી છે અને અગાઉ બી અમે સરકારશ્રીમાં વડાપ્રધાન, મુખ્યપ્રધાન અને જે વિભાગમાં જે જો આપવા જેવી અરજીઓ હતી બધી અમે આપી ચૂક્યા છીએ.
તાર સુધી અત્યાર સુધીમાં એનો કોઈ નિકાલ હજી સુધી અમને આપ્યો નથી. એના માટે અમે આજે ભેગા થયા છીએ અને એનો આગળ આવેદન પત્ર સાહેબને આપીને કલેક્ટર સાહેબને, અને એના આગળ શું કરવું એના માટે તારીખ નક્કી કરીને અને આંદોલન કરવા માટે અમે ના આપ્યો એનો નિકાલ તો આંદોલન રૂપે અહીંયા ભેગા થઈશું અમે મોટા પ્રમાણમાં આંદોલન કરશું અને આંદોલન કરશું તથા રસ્તા લોકો પણ કરવો પડશે તો બી કરશું અમે. પરંતુ હવે કયા કારણોસર કામધેનુ યુનિવર્સિટીનું સ્થળ બદલીને કચ્છ ભુજ લઈ જવામાં આવી રહી છે, જેનો વિરોધ કરવા રાજપુર સહિતના 10થી વધુ ગામના ગ્રામજનોએ ભેગા મળીને કામધેનુ યુનિવર્સિટી બચાવવા એકઠા થયા હતા. સાબરકાંઠાનું ગૌરવ એવી કામધેનુ યુનિવર્સિટી બચાવવા માટે હવે ગ્રામજનોએ આજુબાજુના અગ્રણીઓના સાથ સહકારથી ન્યાય મળે તે આગામી દિવસમાં રસ્તા રોકો આંદોલન સહિત ઉગ્ર આંદોલન કરશે. સુરેશ થોરી સાથે અક્ષિતા પટેલ, સિટી ન્યૂઝ, હિંમતનગર. સર હાલ એક જ વસ્તુ છે, સાબરકાંઠા જિલ્લો અને હિંમતનગર તાલુકો આપણો ખાલી પશુપાલન અને ખેતી ઉપર નિર્ભર છે, બરાબર. એમાં આજે પોલીટે કામધેનુ યુનિવર્સિટી આવી, એમાં જે બીજા તો પશુપાલન સારવાર ને એ બધું ઉપલબ્ધ છે, એલઆઈ ઉપલબ્ધ છે, મત્સ્ય ઉદ્યોગનો બધી બિલ્ડિંગો બધું કન્સ્ટ્રક્શન થઈ ચૂકી છે, ફરીથી તો પણ આ લોકો ગવર્મેન્ટ આપણી વેટેનરી કોલેજ અહીંયાથી કચ્છમાં ખસેડવા જઈ રહી છે, એના માટે જ અમારો ઉગ્ર વિરોધ છે, બરાબર. તો હા, અમારે વેટેનરી કોલેજ જઈએથી ત્યાં સ્થળાંતર થાય તો અત્યારે પશુપાલન જો કે તો વિદ્યાર્થીઓને ભણવાની, અહીંના વિદ્યાર્થીઓ જે ઉત્તર ગુજરાતના તો અહીંયા કમસે કમ તૈયાર થાય એ ફાયદો મૂળ છે, બરાબર. પશુઓની સારવાર અહીંયા ઉપલબ્ધ છે એ બી બંધ થઈ જાય, મફતમાં સારવાર છે પાછી, બરાબર. આજથી અમે આંદોલન શ્રી ગણેશ કરીએ. સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના કેસોમાં વધારો થતા જિલ્લાની પ્રજા ચિંતામાં મુકાઈ છે. સાબરકાંઠા જિલ્લામાં તારીખ 23/1/2022 ને શનિવારના રોજ 41 કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે. હિંમતનગર તાલુકામાં 32 કેસ, ઈડર અને વડાલી તાલુકામાં 3-3 કેસ, વિજયનગર તાલુકામાં 2 કેસ, પ્રાંતિજ તાલુકામાં 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો હતો. જિલ્લામાં અત્યાર સુધીમાં 8,042 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાથી 157 દર્દીઓના મોત નિપજ્યા છે. સુરેશ થોડી સાથે જયમિની પંડિત, સિટી ન્યૂઝ, હિંમતનગર.